એક તરફ દેશભરમાં પગલે બધા ધંધા રોજગાર બંધ છે અને સાથે સાથે ખેતીના પાક પણ વેચાઈ રહ્યા નથી અને ખેડૂતોના ઘરમાં અને ખેતરમાં તેમના પાક પડી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદી માવઠાને લઈને ખેડૂતોના પાકમાં નુકસાન ખૂબ થઈ રહ્યું છે લોકડાઉનને પગલે દેશભરમાં માર્કેટિંગ યાર્ડ બંધ છે જેના હિસાબે ખેડૂતોના પાક ખેતરમાં પડેલા છે ત્યારે જ સૌરાષ્ટ્રના ઘણા ખરા વિસ્તારમાં ગત રાત્રિના રોજ વરસાદી માવઠું થયેલ હતું જેના હિસાબે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને જેમાં જેતપુર તાલુકા ધોરાજી તાલુકાના જામકંડોના તાલુકાના ગામોના ખેતરોમાં વરસાદ પડતા જે પાક તૈયાર થયો હતો તે બગડી ગયો છે જે ખેતરોમાં ડુંગળી મગફળી તલ વગેરે પાક પલળતા ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે જેમાં ખેડૂતોના ખેતરમાં જે ડુંગળી તૈયાર થઈ હતી તેની ઉપર વરસાદ પડતા ડુંગળી પલળીને બગડી ગઈ છે એક તરફ ખેડૂતો પોતાનો તૈયાર પાક માર્કેટિંગ યાર્ડમાં વેચવા જઈ શકતા નથી અને ઉપરથી તૈયાર પાક ઉપર વરસાદ પડતા ખેડૂતોને એક મોટો નુકસાન ભોગવવાનો વખત આવ્યો છે ત્યારે ખેડૂતો સરકાર પાસે અરજી કરી રહ્યા છે કે સતત નુકસાનનો ભોગ બનતા હોય સરકાર યોગ્ય સર્વે કરીને સહાય કરે તે અત્યંત આવશ્યક છે ગઈકાલે જે માવઠું થયું એના કારણે મોંઘા ભાવનું બિયારણ ખાતર સુપર દવા છાટેલો પાક નિષ્ફળ ગયો છે તમે જોઈ શકો છો શેરડી છે હવે ડુંગળી છે લસણ છે તલી છે આ બધા પાકમાં વરસાદને કારણે ખૂબ જ નુકસાન થયું છે અમારી એવી માંગ છે કે સરકાર આના માટે કાંઈક પેકેજ જાહેર કરે અને ખેડૂતોને અમે વર્ષો ત્યાં ખેતી કરી છે પણ આવું જ્યારે આ વર્ષોની અંદર માવઠુંની અંદર આખા વર્ષની અંદર બે દોઢ બે મહિના માવઠું થાય જ છે અને ખેડૂતોને નુકસાની પણ એવડી જ થઈ છે મેં આ મોંઘા ભાવની ડુંગળીનો રોપ લીધો હતો તેનું વાવેતર કર્યું ખાતર નાખ્યું દવાઓ એટલે આ વર્ષે એટલો રોગ આવ્યો દવાઓ છાટી છાટીને લાખો રૂપિયાના એમાં ખર્ચા કરી નાખ્યા છેલ્લે છેલ્લે હાથમાં આવેલી માર્કેટિંગ યાર્ડની અંદર ડુંગળી લસણની હરાજી બંધ છે તો ખેતરની અંદર પૈડોરી બધું બગાડી નાખ્યું આ ડુંગળી આ શેરડીની તમામ શિસોડાઓ અત્યારે ઠંડા પીણાની બંધ હોવાથી આ રસની શિસોડી શિસોડા હતા એ અન્ય અંદર શેરડી ગઈ નહીં એટલે અટાણી શેરડી બધી ઢળી ગઈ અને આ મારા ગામમાં લસણનો વાવેતર હતા ડુંગળીના વાવેતર હતા બાજરીના હતા તલીના વાવેતર હતા એ તમામ ખેડૂતોને અત્યારે નિષ્ફળ ગયું છે બધું તમે મકાઈ તેમજ શેડીનું વાવેતર કર્યું કેટલા વીકમાં વાવેતર હતું કેટલું નુકસાન છે તમારી માંગ માંગશું મેં શેરડી વાવી હતી હાડા પાંચ વીઘાની અંદર હાડા ચાર લાખ રૂપિયામાં તો મેં એની આપી હતી દીધી હતી એક લાખ રૂપિયા એ બિચારો હુંથી હતે આપી ગયો તો એનો બે વખત ફોન આવ્યો મેં કીધું તાર ચિંતા કર મા તારા પૈસા પાછા લઈ જાય છે સિસોડા બંધ છે તું નથી વેચી શકવા અને મને પણ ખબર છે કોરોનાના હિસાબે તો મેં એમને ડુંગળી વાવવાળા ચેરડી હતી વાવ આપવાની હતી એનું કટિંગ કરીને મારે વેચવાની હતી એ ખેડૂતોએ ના પાડી દીધી કે આ ઢળી ગયા એટલે નાયબ ખેતીવાડી જેતપુર વિભાગ નીચે અંદાજિત પચીસ હજાર હેક્ટર જમીન થયેલ હતું જેમાં તલ મગફળી ડુંગરી ધાણા વાવેતર થયેલ થયેલ માવઠાને પગલે ગોંડલ ધોરાજી જેતપુરના ખેતરોમાં તૈયાર પાકને નુકસાન થવા પામેલ છે એક અંદાજ મુજબ સાત તાલુકામાં પચીસો હેક્ટરના તલ અને બે હજારની ની મગફળીને નુકસાનનો અંદાજ છે જ્યારે અન્ય બીજા પાક માટે યોગ્ય તપાસ અને સર્વે પછી જન્મ આવી શકશે રાજકોટ જિલ્લાનું જે જેતપુર પેટા વિભાગ સબડિવિઝન છે જેની અંદર કુલ સાત તાલુકા આવે છે આ સાત તાલુકાની અંદર ચાલુ વર્ષે ઉનાળુ સિઝનમાં બધા પાકો મળીને કુલ બાર હજાર હેક્ટર જમીનમાં વાવેતર અત્યાર સુધીમાં થયેલ છે એમાં મુખ્ય પાકો છે તલ અને મગફળી છે તલ છે એ પાંત્રીસો હેક્ટર જેવી જમીનમાં છે જ્યારે મગફળી છે એ છવ્વીસો હેક્ટર જમીનમાં આવેલ છે ગઈકાલે જે કમોસમી વરસાદ પડેલો છે એ આ સાત તાલુકામાંથી મુખ્ય રીતે જોઈએ તો એક જેતપુર અને ધોરાજી આ ઉપરાંત કોટડા સાંગાણી અને ગોંડલના અમુક ભાગમાં કમોસમી વરસાદ પડેલો છે આ વિસ્તારની અંદર જે આ પાકો છે એમાંથી ખાસ તલ જે પચીસો હેક્ટર જેવી જમીન અને મગફળી જે બે હજાર હેક્ટર જેવી જમીનની અંદર આ કમોસમી વરસાદના કારણે એમાં અસર હોઈ શકે છે અમે અત્યારે હજી એની માહિતી મેળવી રહ્યા છીએ ખરેખર શું સ્થિતિ છે એ હકીકત અમારા સુધી પહોંચે પછી આપને વિગતવાર ચાલુ વર્ષે ખેડૂતો દરેક બાજુથી મુશ્કેલીમાં ફસાયેલ છે એક તરફ લોકડાઉનના હિસાબે ખેડૂતો પોતાનો માલ વેચી શકતા નથી ત્યારે તે પડિયા ઉપર પાટા જેવી પરિસ્થિતિ સર્જી છે ત્યારે ખેડૂતોને વહારે સરકાર આવે અને આવી મુશ્કેલીમાં ઉગારે તે જરૂરી છે સુરેશ પાલિયા દિવ્યાંગ ન્યૂઝ જેતપુર